જૂનાગઢ પાસે મોણિયા ગામ છે, આઈ નાગબાઈનું મોણિયા. મોણિયામાં નાગબાઈમાનું મંદિર છે અને અંદર નાગબાઈમાની ખાંભી છે. પણ નાગબાઈમાની ખાંભીની જસ્ટ પહેલાં થોડીક જ આગળ બે નાની નાની ખાંભીઓ છે, જાણે દેવીના ખોળામાં એ બે ખાંભીઓ હોય. ખુદ ચારણો એવો જવાબ આપે છે કે એમાંથી એક ખાંભી દલિત સ્ત્રીની છે અને એક ખાંભી દલિત પુરુષની છે. આજથી 500 વર્ષ પહેલાંનો એ સમય છે. આઈ નાગબાઈ, નરસિંહ મહેતા, રામાન હળી, મોહમ્મદ બેગડો, આ બધા સમકાલીન નામો છે, એક સમયમાં થઈ ગયેલા નામો છે. તો એ સમયની રૂઢિચુસ્તતા વચ્ચે દેવીના ખોળામાં કેમ દલિત દંપતીની ખાંભી છે? તો લોકો એક એવો જવાબ આપે છે કે જ્યારે જૂનાગઢના છેલ્લા હિન્દુ રાજા રામ આંડળીકનું મન ફરે છે, એ નિમ્ન કક્ષાએ ઉતરે છે, ત્યારે આઈથી એને શાપ અપાઈ જાય છે. અને પોતાને જ રાજાને શાપ આપ્યા બાદ આઈ હિમાલય હાડ ગાળવા નીકળી પડે છે. એ સમયમાં સત્પુરુષો, સજ્જનો, સંતો જ્યારે પોતાનાથી કોઈ પ્રાયશ્ચિત કરવાનું હોય તે હિમાલયમાં જઈને એ ઠંડીમાં પોતાનું એ હિમમાં પોતાનું હાડ ગાળીને જીવન ટૂંકાવી દેતા, તો એમ હિમાલય હાડ ગાળવા નીકળી પડે છે. ત્યારે આઈની સાથે કોઈ નથી થતું. આઈના ગાડા પર ની ખૂંદ પર માત્ર આ દલિત દંપતી જ બેસીને એમની સાથે થાય છે. આ વાત હું નથી કહેતો, આ વાત ગુજરાત સાહિત્ય અકાદમીએ ઝવેરચંદ મેઘાણીનું પરિભ્રમણ પુસ્તક ભાગ 2 પ્રકાશિત કર્યું છે, એના 502માં પેજ પર છે.